આજે સાંજે 7:30 વાગે મળશે ક્વાડ દેશોની બેઠક। ક્વાડ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે। આ બેઠકની અંદર અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત ઓસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાનમંત્રી પણ જોડાશે। યુક્રેન રશિયા યુદ્ધથી હિન્દ પ્રશાંત પર અસર પણ થશે અને તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। ચર્ચાના મુદ્દા અંગે અમેરિકી દૂતાવાસે આપી છે માહિતી। તહેવારોમાં પશ્ચિમ રેલવે દોડાવશે વિશેષ ટ્રેન। 3 હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે। મુંબઈ સેન્ટ્રલ જયપુર બોરીવલી સ્પેશિયલ ટ્રેન, બાંદ્રા ટર્મિનસ ભગત કી કોઠી બોરીવલી સ્પેશિયલ ટ્રેન પણ શરૂ થશે। તો બાંદ્રા ટર્મિનસ ભાવનગર બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન જે છે એ દોડાવવામાં આવશે। વિશેષ ભાડા પર હોળી સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવામાં આવશે। હોળી સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે। રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર બુકિંગ થઈ રહ્યું છે। होली के त्यौहार को ध्यान में रखते हुए पश्चिम रेलवे रेल प्रशासन ने 3 विशेष गाड़ियों को चलाने का प्लान किया है। ये गाड़ियां हैं मुंबई से लेके एक जयपुर है बाया अहमदाबाद, एक ट्रेन है जो भगत की कोठी जोधपुर से रवाना होगी और मुंबई जाएगी, वो भी बाया अहमदाबाद जाएगी, और साथ में एक भावनगर से बॉम्बे के लिए एक ट्रेन है वो भी बाया अहमदाबाद जाएगी। तो कुल मिला के 3 ट्रेन का सौगात વિશેષ ટ્રેન કે રૂપમાં હોલી સ્પેશિયલ કે રૂપમાં દી ગઈ હે। વડોદરામાં નિર્જન વિસ્તારમાં કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો। વાહન વ્યવહાર શરૂ થતા પહેલા જ રોડ બિસ્માર બન્યો છે। વિપક્ષી નેતા અમી રાવત પહોંચ્યા ભાયલી રોડ। 3 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો છે આ રોડ જે બિસ્માર થઈ ગયો। નિર્જન વિસ્તારમાં કરોડોના ખર્ચે રોડ તો બનાવી દેવાયો પરંતુ વાહન વ્યવહાર શરૂ થાય એ પહેલા જ આ રોડ બિસ્માર બની ગયો છે। વિપક્ષના નેતા અમીબેન રાવત અહીંયા પહોંચ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમીબેન રાવત અહીંયા પહોંચ્યા છે ભાયલી રોડ પર। 3 વર્ષ પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો છે જે બિસ્માર બની ગયો છે, ત્યારે આ સ્થિતિને લઈને તેમણે કામગીરી પર સવાલ પણ ઉઠાવ્યા। આ પહેલા વડોદરાના છાણીમાં ખેતરોની વચ્ચે 70 લાખના ખર્ચે કોર્પોરેશને રોડ બનાવતા વિવાદ થયો હતો। બજેટમાં જોગવાઈ ન હોવા છતાં અહીંયા કામગીરી કરવામાં આવી। 18 મીટર પહોળો અને 350 મીટર લાંબો રોડ બનાવવામાં આવ્યો।